આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, જેડએસટીમાં આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરીએ સમાચારોમાં. જેતપુરની સીમમાં સિંહ પરિવારના આવવાથી આસપાસના ગામો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપી જંગલમાં ખસેડવા રજૂઆત કરી. જેતપુર તાલુકાની સીમમાં છેલ્લા 15 દિવસથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે, જેથી તે પાલતુ પશુઓના શિકાર કરી ખેડૂતોના ખેતરમાં પડ્યા રહેતા હોવાથી ખેડૂતો રવિ પાકની સિઝન હોવાથી સિંહના ડરે ખેતરે જઈ શકતા ન હોવાથી આસપાસના ગામોના સરપંચ દ્વારા આજ જેતપુર મામલતદારને આ સિંહ પરિવારને જંગલમાં ખસેડવા રજૂઆત કરવામાં આવી અને ખેડૂતોને રાતને બદલે દિવસે પાવર આપવા PGVCL નાયબ ઇજનેરને પણ રજૂઆત કરવામાં આવી. શરૂઆતમાં આ સિંહ પતિવર દ્વારા થાણા ગાલોર મુકામે 2 બળદનું મારણ કર્યું હોવાથી ખેડૂતોએ સિંહને મહેમાન ગણાવી સ્વાગત કર્યું હતું, પરંતુ હવે આ સિંહો દિવસે ને દિવસે પાલતુ પશુઓનું મારણ કરતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે મામલતદારને રજૂઆત કરતા એવું જણાવ્યું કે આજ મામલતદારની ડેપ્યુટી કલેક્ટર સાથે મિટિંગ છે અને ત્યાં આ વિશે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. જયેશ સરવૈયા, જેડેસ ટીવી, જેતપુર. અમારી માંગણી એવી છે કે છેલ્લા 15 દિવસની અંદર અમારા આજુબાજુના 5 થી 7 ગામમાં સિંહનો પરિવાર આવેલો છે. 7 સિંહ છે અને સાથે દીપડા પણ છે. તો અમારી માંગણી એવી છે, રેવન્યુ વિસ્તારમાંથી સિંહને ખસેડીને એના જંગલ ખાતામાં મોકલી દઈએ અને દિવસ રાત અમારે ન્યા જઈ અગિયમ છે નહીં અને દિવસ પાડી અમારો પાવર માગી છે. તો અમારા સરકારશ્રી સુધી અમારી આ વાત પુગાડે કે કાયમ માટે અમને દિવસ પાડી પાવર આપે, કારણ કે દિવસના પણ અમે ન્યા જઈ શકતા નથી. ખેતરમાં મજૂર કામ કરી શકતા છે અને મોટા મોટા કપાસ થઈ ગયેલા, તો મજૂર જાતા બીવે છે અને અમારા કપાસની વીણી આવી ગયેલી. રવિ પાકની સિઝન છે, રામ પાક અમારો હાવ નિષ્ફળ ગયો છે. અમારી માંગણી એવી છે ને સરકાર દ્વારા આ માંગણી પુગાડી હતી. તમે જે આજે મામલતદારને આવેદન આપ્યું છે, મામલતદાર તરફથી શું તમને પ્રત્યુત્તર? મામલતદારે એમ કીધું, અત્યારે અમારે ડેપ્યુટી સાહેબ બારે મીટિંગ છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ બારે અમે આ બાબતથી સરકારી અને સરકારશ્રી સુધી આ માંગણી અમારી તમારી. નમસ્કાર, જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન
આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું. અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે, એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.